गुड मॉर्निंग स्टूडेंट्स। तो आज आपणे स्टूडेंट्स आपणा फाइनल एग्जाम में जे ग्रामर टॉपिक में फंक्शन आववाना छे आपणे ऑफलाइन विडियो में एक्टिव पेसिव ऑफलाइन जे आपणा क्लास चालिया था क्लासरूम में भण्या था एमां एक्टिव पेसिव प्रीपोजिशन त्यार पछी आपणे डायरेक्ट इनडायरेक्ट स्पीच घणो एवुं करी गया छे पण फंक्शन बाकी छे जे आपणा फाइनल एग्जाम में आववाना छे। तो आज आपणे फंक्शन जोई लईशुं फ्रेंड्स अने आ विडियो तमारे अचूक जोईने माइंड में सेट करी ज लेवानो रहेशे कारण के आ एग्जाम में आवशे ज फ्रेंड्स। ओके तो चलो आपणे आजनो विडियो स्टार्ट करिए। विडियो आपणो टॉपिक छे फंक्शन। फंक्शन जे छे ए ग्रामरमां आवे छे अने एमां घणा बधा पार्ट्स छे घणा बधा पॉइंट्स छे। जो फर्स्ट छे कम्पेरिंग पीपल प्लेस थिंक ओर शोविंग कम्पेरिजन। कम्पेरिजन एटले के फ्रेंड्स सरखामणी करवी। सरखामणी करवी कोनी सरखामणी करवी के भाई लोकोनी जग्यानी वस्तुनी के पछी बे वच्चे। हवे कम्पेरिजन माटे आपणे सरखामणी करवी होय फ्रेंड्स तो सरखामणी माटे हमेशा बे व्यक्ति बे वस्तु के बे जग्या जोईए जोईए ने जोईए ज। एक व्यक्तिनू के एक वस्तुनू क्यारे सरखामणी आपणे नहीं करीए। सरखामणी माटे बे वस्तु आपने बे व्यक्ति जोईए ज। तो ए ज प्रमाणे अहीं जोईशुं आपणे सरखामणी करवी। जो एना कीवर्ड्स तमारे कीवर्ड्स याद राखवाना छे के कया फंक्शनमां कया कीवर्ड्स हशे। तमे जो सेंटेन्स आपेला हशे तमने આપણા એક્ઝામમાં અને કહ્યું હશે કે તમારે કમ્પેરિઝનવાળું વાક્ય શોધો કે ફંક્શન કરો બતાવો તો તમને આ કીવર્ડ્સ યાદ થશે ને ફ્રેન્ડ્સ। સોરી ફ્રેન્ડ્સ, આ જે કીવર્ડ્સ છે એટલે આ આપણા શબ્દો છે આ કમ્પેરિઝનના। આ શબ્દો હોય એટલે આ ફંક્શન હોય તો આ કીવર્ડ્સ યાદ રહેશે ને તમને તો તમને એ વાક્ય શોધવું ઇઝી પડશે, મતલબ મળી જ જશે। જુઓ કીવર્ડ્સ છે એઝ એઝ। એક વાક્યમાં એઝ એઝ બે વાર આવ્યું હોય તો એ કયો ફંક્શન થઈ જશે આપણો કમ્પેરિઝન। ત્યાર પછી સો એઝ, એક વાક્યમાં જો સો અને એઝ એ પણ આવ્યું હોય તો આપણો ફંક્શન થઈ જશે એ શો કમ્પેરિઝન। પછી ઈ આર વાળું જેમાં મોર ધેન મોર ધેન મોર ધેન આવ્યું હોય કે આનાથી વધારે તેમાં ઈ આર લાગેલો હશે વિશેષણને, જેમ કે ક્લેવર તો ક્લેવરેસ્ટ ક્લેવરર। પછી ધેન ઈએસ વાળું જુઓ, ત્યારબાદ ઈએસ્ટ વાળું મોસ્ટ તો મોસ્ટમાં આવશે કે ક્લેવરેસ્ટ મોસ્ટ ક્લેવરેસ્ટ એટલે વધારે પડતું। ઈએસટી વિશેષણમાં ઈએસટી લાગ્યું હોય કાં તો પછી મોર ધેન જોડે ઈઆર આવ્યું હોય તો આ તમારે યાદ રાખવાના કે આ આપણા કીવર્ડ્સ છે। આ કીવર્ડ્સ આપણા કમ્પેરિઝનમાં આવે છે, કમ્પેરિઝન શોવિંગ કમ્પેરિઝન કે સરખામણી બતાવી હોય ત્યારે આપણા આટલા કીવર્ડ્સ આવશે। એક વાક્યમાં બે વાર એઝ આવ્યું હોય, એક વાક્યમાં સો એઝ આવ્યું હોય કે ઈઆર વાળું મોર ધેન જોડે વિશેષણમાં ઈઆર હોય અને ઈએસટી હોય તો એ આપણા શું થઈ જશે શોવિંગ કમ્પેરિઝન। જુઓ એક્ઝામ્પલ, નો અધર કન્ટ્રી ઇઝ સો લાર્જ એઝ ઇન્ડિયા, કે ઘણી બધી કન્ટ્રી એટલી મોટી લાંબી મોટી નથી જેટલી ઇન્ડિયા છે તો અહીંયા સો આવી ગયું અને અહીંયા એઝ આવી ગયું તો આ આપણો થઈ જશે કમ્પેરિઝન ડિગ્રી। ચાલો ફ્રેન્ડ્સ જુઓ સેકન્ડ, ગુજરાત ઇઝ મોર હોટર ધેન શિમલા। મોર હોટર, હવે હોટરમાં જે છે અહીંયા ઈઆર આવ્યું, મેઇન શબ્દ કયો છે આપણો, મેઇન શબ્દ આપણો જે છે એ છે હોટ અને એ હોટ અને એની પછાડી લાગ્યું છે ઈઆર, અહીંયા ઈઆર લાગ્યું છે એટલે ને અહીંયા મોર આવ્યું એટલે આ આવી ગયું ઈઆર વાળું વિશેષણ મોર ધેન તો હોટર મોર હોટર એટલે આ કયું થઈ ગયું કમ્પેરિઝન બિટવીન પ્લેસ કે ગુજરાત જે છે એ શિમલા કરતાં વધારે ગરમ જગ્યા છે, વધારે હોટ જગ્યા છે। ચાલો જુઓ થર્ડ, ફર્સ્ટમાં અહીંયા ફર્સ્ટ રહી ગયું ફ્રેન્ડ જોઈએ। ચાલો, નિધિ ઇઝ એઝ ક્લેવર એઝ ક્રિશા। નિધિ એટલી ક્લેવર છે જેવી ક્રિશા છે, નિધિ પણ એટલી જ ક્લેવર છે। હવે ક્રિશાને બધા ઓળખે છે પણ નિધિને નથી ઓળખતા તો નિધિને ઓળખાવવા માટે ક્રિશાની સરખામણી કરવામાં આવી છે કે નિધિ પણ એટલી ક્લેવર છે જેમ ક્રિશા છે તો અહીંયા એઝ એઝ વાળું વાક્ય આવી ગયું ફ્રેન્ડ્સ એટલે આ આપણું થઈ જશે શોવિંગ કમ્પેરિઝન। જુઓ ફોર્થ, તુષાર ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ। તુષાર ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ, હવે અહીંયા શું છે ઈએસટી લાગ્યું છે પાછળ, આ ઈએસટી વાળું છે તો આ આપણું થઈ જશે શોવિંગ પીપલ। તુષારને કોની જોડે કમ્પેર કર્યો છે ક્લાસ જોડે કે આખા ક્લાસમાં સૌથી ક્લેવરેસ્ટ બોય છે તો એ તુષાર છે। જુઓ નેક્સ્ટ, ડબલ કમ્પેરિઝન,
ડબલ કમ્પેરિઝન એટલે બે વાક્યમાં બે વાર કમ્પેરિઝન થતું હોય, સરખામણી થતી હોય છે, કે બે વાક્યમાં બે વાર સરખામણી થતી હોય. એના કીવર્ડ્સ જે છે મોર અને લેસ, એટલે વધારે અને ઓછું. જુઓ એક્ઝામ્પલ, ધ મોર યુ સ્ટડી ધ મોર યુ લેસ. જેટલું તમે વાંચશો એટલું તમે અંદર એમ અંદરથી તમને મળશે, જે એટલું બધું તમારી અંદર ધોડાશે, નોનલેજ જે છે એટલું જ તમે મેળવશો. તો જેટલું વધારે કરશો એટલું વધારે. જુઓ આપણે ગુજરાતીમાં સમજાવું તો જેટલી વધારે આળસ કરશે એટલું જ વધારે નકામો બનશે. એટલે વધારે આળસ એટલી વધારે નકામો. તો આ બે શબ્દો બે વાર વપરાય છે, મોર મોર. તો આ આપણું ડબલ કમ્પેરિઝન થઈ જશે. જુઓ સેકન્ડ એક્ઝામ્પલ, ધ લેસ મની યુ સ્પેન્ડ ધ લેસ આઈ સી. જુઓ જેટલા પૈસા તું ઓછા ખર્ચ છે એટલા જ પૈસા તારે સેવ કરવાની ચિંતા, સેવ ટુ વરી અબાઉટ સેવિંગ. જુઓ ધ લેસ મની આઈ સ્પેન્ડ ધ લેસ આઈ હેવ ટુ વરી અબાઉટ સેવિંગ. જેટલા ઓછા પૈસા તું ખર્ચશે એટલી જ ઓછી ચિંતા તને થશે બચત કરવાની, બરાબર. તો અહીંયા લેસવાળું પણ જોયું અને મોરવાળું પણ જોયું. આ થઈ ગયા આપણે ડબલ કમ્પેરિઝન. ડબલ કમ્પેરિઝનમાં મોર શબ્દ બે વાર આવશે એક વાક્યમાં અને લેસ શબ્દ બે વાર આવશે એક વાક્યમાં. અહીંયા મોરવાળું વાક્ય તો આવશે પણ અહીંયા ધેન કે ઈયર નહીં આવશે, એટલું ધ્યાન રાખજો. ઓકે ફ્રેન્ડ્સ, તો આ ડબલ કમ્પેરિઝન. ચાલો નેક્સ્ટ જોઈએ, શોવિંગ રિઝલ્ટ. કોઈ પરિણામ બતાવવું કે આ તો થયું છે પણ કયા પરિણામે થયું છે. ઘટના, આ વ્યક્તિની મોત તો થઈ પણ કારણ કોરોના વાયરસ. ઓકે તો જુઓ આના કીવર્ડ્સ છે સો, ધેર ફોર. જુઓ એક વાક્યમાં સો આવ્યું હોય, ફક્ત સો એકવાર આવ્યું હોય, કાં તો ફક્ત ધેર ફોર આવ્યું હોય, કાં તો ટુ અને ટુ. આ ટુ જે છે ને ફ્રેન્ડ્સ વધારા પડતું છે. આપણે બતાવીએ ને કે ટુ સ્માર્ટ, બહુ જ વધારે સ્માર્ટ, ટુ હંગ્રી, બહુ જ વધારે ભૂખ લાગી, અને આ ટુ જે છે એ આપણા સહાયકારક ક્રિયાપદ છે. તો એ જ્યારે આ બંને ટુ એક વાક્યમાં આપ્યા હોય તો આપણું શોવિંગ રિઝલ્ટ થઈ જશે. પછી છે ઇનફ ટુ, એટલે આટલું ઇનફ છે. પછી સો ધેટ, સચ ધેટ, એક વાક્યમાં સો અને ધેટ આપ્યું હોય, એક જ વાક્યમાં સો અને ધેટ બંને શબ્દ આપ્યા હોય અને એક જ વાક્યમાં સચ અને ધેટ બંને શબ્દ આપ્યા હોય, તો આ બધું થઈ શું થઈ જશે, આપણા શોવિંગ રિઝલ્ટ થઈ જશે. જુઓ એક્ઝામ્પલ, જય ઇઝ સો ક્લેવર સો ધેટ હી કેન પાસ એની એક્ઝામ. જય ઇઝ સો ક્લેવર સો ધેટ હી કેન પાસ એની એક્ઝામ. આ બહુ ક્લેવર છે, આ સો બતાવે છે વધારે, પણ અહીંયા શું છે સો એટલે કે તો, એટલે એ બહુ ક્લેવર છે તો એ બધી એક્ઝામ પાસ કરી શકે એમ છે. એટલે આ થઈ ગયું આપણું આ એક્ઝામ્પલનું, આ ફંક્શનનું, આ કીવર્ડ્સનું એક્ઝામ્પલ. ચાલો નેક્સ્ટ, જય ઇઝ સચ અ ક્લેવર બોય ધેટ હી કેન પાસ એની એક્ઝામ. જય સાચે એટલો ક્લેવર બોય છે કે એ બધી એક્ઝામ પાસ કરી શકે છે, કોઈ પણ એક્ઝામ પાસ કરી શકે. તો આ આવી ગયું. ચલો નેક્સ્ટ, ધ બુક ઇઝ ગુડ ઇનફ ટુ સેલ ઇઝીલી. પરિણામ શું છે, ખરીદવું છે. તો બુક કેવી છે, ઇનફ ટુ સેલ ઇઝીલી, ખરીદી શકાય એટલી બસ છે. શી સ્પીક સો ક્વિકલી, એ બોલે છે, કેવું બોલે છે, ક્વિકલી, ઝડપથી બોલી શકે છે. શ્વેતા કમ ફર્સ્ટ ધેર ફોર શી ગોટ અ ગુડ સીટ. શ્વેતાને ગુડ સીટ તો મળી ટ્રેનમાં, કેમ મળી, પરિણામ કેમ મળી. આપણે લોકોને નહીં મળી, આપણે સ્ટેશન પર જતા હોઈએ, ભાઈ મને તો ના મળી સીટ, તમને કઈ રીતે મળી ગઈ, સામેવાળાને પૂછીએ. હું જલ્દી આવીને રોકી લીધી હતી મારી સીટ, એવું જ ને. તો શ્વેતા કમ ફર્સ્ટ, શ્વેતા પહેલાં આવી એટલે એને મળી ગઈ. આ જુઓ ધેર ફોર આવી ગયું. તો આ આપણા કીવર્ડ્સ પ્રમાણે આપણે એક્ઝામ્પલ જોયા. ચાલો ફોર્થ જોઈએ, શોવિંગ રીઝન. રીઝન એટલે કે કારણ બતાવું, તમે કંઈક કર્યું છે તો એનું કારણ બતાવો છો. ઓકે ફ્રેન્ડ્સ, જુઓ કીવર્ડ્સ છે બીકોઝ, એઝ, સિન્સ અને ફોર. કારણ કે, માટે, આ જે છે આના ગુજરાતી મિનિંગ થાય. ચાલો એક્ઝામ્પલ જોઈએ, યુ શુલ ટેક ટી વિધાઉટ શુગર બીકોઝ યુ આર અ પેશન્ટ ઓફ ડાયાબિટીસ. યુ શુલ ટી ટેક ટી વિધાઉટ શુગર, તારે ચા ખાંડ વગરની લેવી જોઈએ કારણ કે
તું કેવો પેશન્ટ છે? એક ડાયાબિટીસના પેશન્ટ છે. તો અહીંયા એને જાતો લેવાનું કીધું ખાંડ વગરની, પણ કેમ લીધું? એનું કારણ શું? કારણ કે એ કેવો પેશન્ટ છે ડાયાબિટીસનું. જુઓ સેકન્ડ, એઝ વી રીડ વી લર્ન, જેમ આપણે ભણશું આપણે શીખીશું. ઓકે, શીખીશું પણ કઈ રીતે? જેમ ભણશે ભાઈ તેમ શીખશે. ઓકે ને, ચાલો જુઓ નેક્સ્ટ. હી ડીડ નોટ સ્ટડી વેલ બીકોઝ હી વોઝ લેઝી, એ સારી રીતે સ્ટડી કરી શકતો નથી કારણ કે એ કેવો છે? આળસુ છે. એટલે જુઓ, સિન્સ આઈ હેવ નો સ્પેક્ટેકલ્સ આઈ કાન્ટ રીડ પ્રોપરલી, જ્યારથી મને ચશ્મા નહોતા ત્યાર સુધી હું કેવી રીતના હું સારી રીતના વાંચી શકતી નથી કારણ કે મને ચશ્મા નહોતા, ત્યારે મારે ચશ્મા નહોતા. ચાલો જુઓ નેક્સ્ટ. હવે આપણે જોઈ ગયા શોવિંગ રિઝલ્ટ, શોવિંગ રીઝન, કમ્પેરિઝન, ડબલ કમ્પેરિઝન. હવે પાંચમું જોઈએ, શોવિંગ પર્પઝ. પર્પઝ એટલે કે કોઈ પણ હેતુથી આપણે કંઈ કામ કરીએ તો ત્યારે પર્પઝ આપણે વાપરીએ. જુઓ એના કીવર્ડ્સ છે, સો ધેટ, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, વિથ અ વ્યૂ. ઓકે, આટલા ચાર શબ્દો જે વાક્યમાં આવ્યા હોય તો તમારે સમજી લેવાનું કે આ કયો ફંક્શન છે આપણો, શોવિંગ પર્પઝ. ઓકે, ચાલો જોઈએ એક્ઝામ્પલ. આઈ કોલ હર સો ધેટ લર્ન આઈ કેન મીટ હર, હું એને ફોન કર્યો કેમ? કારણ કે હું એને મળી શકું. હું એને ફોન કર્યો એ હેતુથી કે હું એને મળું, બરાબર ને? નેક્સ્ટ જુઓ એક્ઝામ્પલ, વી નીડ ટુ ગ્રો મોર પ્લાન્ટ્સ ઇન ઓર્ડર ટુ સેવ એન્વાયરમેન્ટ, આપણે બહુ જ વધારે આપણે વધારે પ્લાન્ટ્સ છોડવાવવા જોઈએ એ હેતુથી કે આપણું એન્વાયરમેન્ટ, આપણું પર્યાવરણ બચી શકે. જુઓ, વી નીડ ટુ ગ્રો મોર પ્લાન્ટ્સ વિથ અ વ્યૂ ટુ સેવિંગ એન એન્વાયરમેન્ટ. આ વિથ અ વ્યૂ છે ને ફ્રેન્ડ્સ, એમાં તમારે ક્રિયાપદ જોડે આઈએનજી લગાડવાનું, વિથ અ વ્યૂમાં, આ તમારે ભૂલવાનું નહીં. તો જુઓ, વી નીડ ટુ ગ્રો મોર પ્લાન્ટ્સ, આપણે જરૂર છે વધારે પ્લાન્ટ્સ વાવવાની, વિથ અ વ્યૂ, કેવા હેતુથી, કેવા દ્રશ્યથી, કે આપણે આપણા પર્યાવરણને બચાવીએ. ચાલો જુઓ ફોર્થ, મિસ્ટર પટેલ વેન્ટ યુએસએ ઇન ઓર્ડર ટુ અર્ન મની, મિસ્ટર પટેલ ક્યાં ગયા? યુએસએ ગયા. ઇન ઓર્ડર ટુ કયા હેતુથી? અર્ન મની, પૈસા કમાવવાના હેતુથી. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો નેક્સ્ટ જોઈએ, શોવિંગ ચોઈસ ઓપ્શન પ્રિફરન્સ, કોઈ પસંદ બતાવવી, આપણી પસંદગી બતાવવી કે ઓપ્શન કે વિકલ્પ છે, આ વિકલ્પમાં મને આ પસંદ છે, તો એને આપણે શું કહીએ? પસંદગી બતાવવી. જુઓ કીવર્ડ્સ છે, વુલ્ડ રાધર ધેન, વુલ્ડ રાધર ધેન. જુઓ આઈ વુલ્ડ એક્ઝામ્પલ, આઈ વુલ્ડ રાધર વોક ધેન ગો બાય કાર. જો આખે આખો શબ્દ જે વાક્યમાં આવ્યો હોય તમારે સમજી જવાનું કે કયો ફંક્શન છે ફ્રેન્ડ્સ, શોવિંગ ચોઈસ. વુલ્ડ રાધર ધેન આ શબ્દનો આખે આખો શબ્દ એક છે, એ તમારા વાક્યમાં આવ્યો હોય વુલ્ડ જોડે, વુલ્ડ રાધર જોડે આવશે અને ધેન વચ્ચે આવશે, તો એ પછીથી આવશે. તો આ પ્રમાણેનો શબ્દ જે વાક્યમાં હોય તો એ આપણો ફંક્શન થઈ જશે, વુલ્ડ સોવિંગ ચોઈસ ઓપ્શન કે પ્રેફરન્સ. જો એક્ઝામ્પલ, આઈ વુલ્ડ રાધર વોક ધેન ગો બાય કાર, કાં તો હું ચાલીને જઈશ નહીં તો બાય કાર, કારથી જઈશ. આઈ વુલ્ડ રાધર સ્લીપ ધેન વોચ ટીવી, આઈ વુલ્ડ રાધર સ્લીપ, કાં તો હું સૂઈ જઈશ નહીં તો પછી ટીવી જોઈશ. આ તમે ચોઈસ બતાવો છો, બે વસ્તુમાં વિકલ્પ છે તમારા પાસે, કાં તો જોઈશ, કાં તો ટીવી જોઈશ, કાં તો ચાલીને જઈશ, કાં તો બાઇક કાર જઈશ. તમે સ્કૂલે જવાનું હોય તો કરો ને, કે સ્કૂલે જવું છે મમ્મી ચાલીને જઈશ, કાં તો પછી સાયકલ લઈને જઈશ, મમ્મી ચા પી લઈશ નહીં તો ચા ભાખરી ખાઈ લઈશ. આ તમારા વિકલ્પ છે, આ તમે ચોઈસ બતાવો છો. જુઓ, શિવમ ઇઝ સિક, હી વુલ્ડ રાધર કન્સલ્ટ ડોક્ટર ધેન લાય ઓન અ બેડ. શિવમ કેવો છે? બીમાર છે, એણે ડૉક્ટરને બતાવવું જોઈએ, એની તો પછી શું કરવાનું? પડ્યો રહેશે બેડ પર. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ, શોવિંગ અલ્ટરનેટિવ ચોઈસ. અલ્ટરનેટિવ ચોઈસ એટલે ની આ, ની આ, આ કાં તો આ, ઓર આ, એધર ઓર એટલે કે આ કાં તો આ, અને નેધર નોર આ પણ નહીં અને તે પણ નહીં.
ઓકે, અહીંયા એધર ઓર જે છે એ અની જોડે થોડો મેર પડે, પણ આ જે ચોઈસ છે એ અલગ થોડી છે આ વડે. ઓકે, ચાલો એક્ઝામ્પલ જોઈએ. આઈ વિલ ટીચ એધર ટુડે ઓર ટુમારો, હું તમને આજે ભણાવીશ કાં તો કાલે. નેધર સીતા નોર મીતા હેલ્પ મી, ની સીતાએ મને હેલ્પ કરી કે નિમિતાએ મને હેલ્પ કરી. આ કીવર્ડ્સ જે વાક્યમાં આવ્યા હોય તો એ તમારા થઈ જશે અલ્ટરનેટિવ ચોઈસ. બે પસંદગી એની પાસે હતી, પણ એ બંનેમાંથી કંઈ પણ કામ નહીં લાગ્યું, કાં તો એ બંને કામ લાગ્યું. આઈ શુલ બાય મોબાઈલ ઓર ટેબ્લેટ, હું કાં તો મોબાઈલ લઈશ લેવો જોઈએ કાં તો પછી મારે ટેબ્લેટ લેવો જોઈએ. ઓકે, ચાલો જુઓ, શોવિંગ કોન્ટ્રાસ્ટ. હવે અહીંયા કોન્ટ્રાસ્ટ છે, પહેલાં આપણે કમ્પેરિઝન જોયું, હવે કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ. વિરોધાભાસ માટે જુઓ, શબ્દ છે ધો, અલધો, ઇવેન્ચ્યુઅલી, ઇવન, ઇફ, બટ, યેટ, સ્ટીલ, હાવ એવર, એઝ, ઇન્સ્પાઇટ ઓફ. આટલા બધા શબ્દો તમને જે વાક્યમાં મળે એટલે એ વાક્ય આપણો કયા ફંક્શનનો થઈ જશે? શોવિંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ દર્શાવે છે. ઓકે, ચાલો એક્ઝામ્પલથી સારી રીતે સમજીએ. ધો હી ઇઝ પુઅર, હી ઇઝ હોનેસ્ટ. એ પુઅર છે છતાં એ કેવો છે? પ્રામાણિક છે, હોનેસ્ટ છે. ઇન્સ્પાઇટ ઓફ હિઝ સિકનેસ, એના સિકનેસ હોવા છતાં પણ, છતાં ના બદલે, ગુજરાતીમાં અર્થ આ બધા શબ્દોનો એક જેવો જ અર્થ થશે, પણ શબ્દ અલગ અલગ છે ઇંગ્લિશમાં. જ્યારે ગુજરાતીમાં આનો અર્થ થશે તેથી, છતાં, માટે અને ના બદલે, આ ચાર વસ્તુ. ઓકે, ઇન્સ્પાઇટ ઓફ હિઝ સિકનેસ હી કેમ ટુ ધ સ્કૂલ, એ બીમાર હોવા છતાં પણ ક્યાં આવ્યો? સ્કૂલે આવ્યો હતો. હર્ષ રન ફાસ્ટ, યેટ હી લોસ્ટ ધ રેસ. હર્ષ ફાસ્ટ દોડ્યો છતાં પણ એ રેસ ચૂકી ગયો. જુઓ નેક્સ્ટ, હી હેઝ નો ફેસિલિટી બટ હી ઇઝ હેપી, એની પાસે કોઈ ફેસિલિટીઝ નથી, વ્યવસ્થા નથી સારી એવી, તો પણ એ કેવું છે? હેપી છે, ખુશી છે. કમ્પેરિઝન બતાવે છે. બની શકે આજે કોઈ દુઃખી માણસ, ફેસિલિટી નથી મારી પાસે તો યાર, મોબાઈલ ફોન નથી, સાયકલ નથી, બધા સ્કૂલે સાયકલ લઈને જાય છે. ખુશી થાય તમને? ખુશ રહો તમે, રોજે રોજ ટોક ટોક કરો મમ્મી પપ્પાને, સાયકલ લઈ આવો, સાયકલ લઈ આવો. એની પાસે ફેસિલિટીઝ નથી તો પણ એ ખુશ છે, શું બતાવે? આપણું વિરોધાભાસ બતાવે. હી હેઝ નો ફેસિલિટીઝ સ્ટીલ હી ઇઝ હેપી, એની પાસે કોઈ ફેસિલિટી નથી તો પણ હજી પણ એ ખુશ છે. ઓકે, જુઓ, હાઉ એવર હાર્ડ વર્ક દેવ ઇઝ, હી કેન નોટ પાસ ધ એક્ઝામ. કેવી રીતે મહેનતું હોવા છતાં દેવ પણ, દેવ મહેનતું હોવા છતાં પણ ખબર નહીં કેવી રીતે હી કેન નોટ પાસ ધ એક્ઝામ, એ પરીક્ષા પાસ કરી શક્યો નહીં. તો આટલા બધા કીવર્ડ્સ તમારા આવે તો એ તમારે સમજી જવાનું કે એ કયો ફંક્શન છે આપણો. ફ્રેન્ડ્સ, શોવિંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ. જુઓ, શોવિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, ભૂતકાળમાં થયેલી ઘટનાને આપણે બતાવીએ, ટેવાયેલી ઘટના, જેનાથી આપણે ટેવાયેલા હોઈએ છીએ ભૂતકાળથી. ભૂતકાળથી ટેવાયેલા હોય છે એવી જ્યારે વસ્તુ આપણે ક્રિયા બતાવીએ ત્યારે એ થઈ જશે આપણા ફંક્શન, થઈ જશે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. જુઓ એનું છે, અહીંયા વાક્ય રચના બતાવી છે હું. અહીંયા યુઝ ટુ ક્રિયાપદનું મૂળ રૂપ, ટુ બી યુઝ ટુ અને આઈએનજી, આ બે આપણી પાસે ક્રિયા વાક્ય રચના છે, ટુ બી પ્લસ મૂળ રૂપ, અને જો ટુ બી યુઝડ ટુ આવે તો આઈએનજી લગાડવાનું ક્રિયાપદનું. જુઓ એક્ઝામ્પલ, આઈ યુઝ ટુ ડ્રિંક ટી ટ્વાઇસ ઇન ધ મોર્નિંગ. આઈ યુઝ ટુ ટી ડ્રિંક ટી ટ્વાઇસ ઇન ધ મોર્નિંગ. ઓકે, જુઓ, હી યુઝ ટુ પ્લે ક્રિકેટ, એ ટેવાયેલો છે શાનો? ક્રિકેટમાં. શ્રેયા યુઝ ટુ રિવાઇઝ હર સ્ટડી બિફોર સ્લીપ, શિવા ટેવા શ્રેયા જે છે એ ટેવાયેલી છે સૂતા પહેલાં, એની ભણતર, એનું સ્ટડી જે છે એને રિવાઇઝ કરવાથી. તો આ વર્ડ જે છે યુઝ ટુ, તમારે યાદ રાખવાનું, યુઝ ટુ શબ્દ જે વાક્યમાં આવે એ આપણું શું થઈ જશે? શોવિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, ભૂતકાળમાં થયેલી ટેવોને, ભૂતકાળમાંથી શરૂ થયેલી ટેવો, ભૂતકાળથી પડેલી ટેવોને, કામોને આપણે શોવિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ ફંક્શન કરીશું. જુઓ,
શોઈંગ સપોઝિશન, સપોઝિશન એટલે કે ધારણા ધારવી, ધારણા કરીએ જાણે કે આમ તેમ. ઓકે, જુઓ કીવર્ડ્સ છે એઝ ઇફ, એઝ ધો, એઝ ઇફ, એઝ ધો. ચાલો એક્ઝામ્પલ, મીતા સિંગ્સ એઝ ઇફ શીવર લતાજી. મીતા એવી રીતના ગાય છે જાણે કે, જાણે જો એ લતા નહીં હોય, લતા મંગેશકર નહીં હોય, લતાજી નહીં હોય, એવી રીતના ગાય છે. હી સ્પીક્સ એઝ હી વર અમિતાભ બચ્ચન. એ તો જાણે એવી રીતના બોલે છે જાણે કે ફોટો કેવી રીતે શું હોય, અમિતાભ બચ્ચન હોય. ક્લાસમાં કહીએ ને આપણે કોઈને, હા બહુ હોશિયારી ના, મારે તો કાંઈ હીરો નથી, એવું કહીએ ને. હોશિયારી તો એટલી મારે જાણે કે પોતે ટાઈગર શ્રોફ હોય, એમ કહીએ ને. તો એ આપણે સપોઝિશનમાં કહીએ છીએ. ઇટ લુક્સ એઝ ધો ઇટ વોઝ ગોઈંગ ટુ રેઇન. એવું લાગી રહ્યું છે જાણે કે વરસાદ પડવાનો હોય. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણું થઈ ગયું શોવિંગ સપોઝિશન. ચાલો જોઈએ નેક્સ્ટ, ટોકિંગ અબાઉટ પર્સન થિંગ પ્લેસ ઇન રિલેશન ટુ સમથિંગ ઓર શોવિંગ કોરિલેશન. એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન, અને એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન પણ કહેવાય, કાં તો પછી વ્યક્તિ વસ્તુ કે જગ્યાની વચ્ચે સહસંબંધ બતાવતા હોય, સહસંબંધ બતાવતા હોય તો એને આપણે આ ફંક્શન કહીશું. જુઓ એઝ લાઇક, એના કીવર્ડ છે એઝ અને લાઇક. એક જ વાર એઝ આવ્યું હોય અને એક જ વાર લાઇક આવ્યું હોય વાક્યમાં તો એ તમારો કયો ફંક્શન થઈ જશે, એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. જુઓ પ્રિયા ડાન્સ એઝ રેમો સજેસ્ટેડ. પ્રિયા એવી રીતના જ ડાન્સ કર્યો જેમ રેમોએ એને સજેસ્ટ કર્યો હતો. ઓકે, લાઇક ગાંધીજી સરદાર બિલીવ ઇન નોન વાયોલેન્સ. ગાંધીજીની જેમ સરદાર પટેલ પણ શામાં વિશ્વાસ રાખે છે, નોન વાયોલેન્સ, અહિંસામાં. ઓકે, અનલાઇક નાના, નાની ઇઝ વેરી કાલ્મ. જુઓ નાનાની જેમ, નાના કરતાં નાની થોડા કામ છે, સોફ્ટ છે, કોમળ છે. સીતા હેઝ સચ અ ડ્રેસ ગીતા હેઝ. સીતા પાસે પણ એવો જ ડ્રેસ છે જેવો ગીતા પાસે છે. ધીસ ઇઝ ધ સેમ ડ્રેસ એઝ આઈ શો ઇન ધ શોપ. આ એ જ ડ્રેસ છે જેવો હું એ દુકાનમાં જોયો હતો. જેવો, જેવી, ની જેમ, આ બધા જે શબ્દો છે એ આપણા આવશે પ્લેસ, પર્સન કે જગ્યા, વસ્તુ, વ્યક્તિને વચ્ચે સહસંબંધ દર્શાવતા હોય ત્યારે. જુઓ નેક્સ્ટ, ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે વ્યક્તિનું વર્ણન કરવું. હવે વ્યક્તિનું વર્ણન કરવા માટે કીવર્ડ્સ છે વુ અને હુઝ. જુઓ એક્ઝામ્પલ, શી ઇઝ અ મિસ યુનિવર્સ હુઝ ફાધર ઇઝ ઓટો ડ્રાઈવર. એક આ કોણ છે, આ મિસ યુનિવર્સ છે. વુઝ એટલે કે જેના પિતા ઓટો ડ્રાઈવર છે. વર્ણન કરીએ છીએ આપણે એના ફાધરનું કે એ તો મિસ યુનિવર્સ છે, એના પિતા શું છે, ઓટો ડ્રાઈવર. આઈ શો અ ગર્લ વોઝ બ્યુટિફુલ હેર એન્ડ આઈઝ. હું એક છોકરી જોઈ જેની શું હતી, વુઝ આઈઝ બ્યુટિફુલ હેર. કે છોકરી જોઈ જેની આંખો બ્યુટિફુલ હતી, એના વાળ બ્યુટિફુલ હતા. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણા મેઇન ફંક્શન પૂરા થાય છે. આખે આખા ફંક્શન તમારે નોટમાં લખી લેવાના, કારણ કે એક્ઝામમાં આવશે, આવશે અને આવશે જ, એમાંથી જ આવશે. તમારે કીવર્ડ્સ મેન યાદ રાખવાના રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, આઈ હોપ યુ ઓલ આર અન્ડરસ્ટેન્ડ. થેન્ક યુ, બાય.